કેશોદ ના જૂનાગઢ રોડ નજીક આવેલ માધવ મિલન રાધે કૃષ્ણ ગૌશાળા નજીક આવેલ દેવી પૂજક ના વર્ષો જૂના સમાધિ સ્થાન સ્મશાનમાં સરકારની આવાસ યોજના નું કામ શરૂ કરાયું છે, જેની જાણ દેવી પૂજક સમાધિ થતા સ્થાનિક આગેવાનો ને રજૂઆત કરવામાં આવી હતી. કેશોદના જૂનાગઢ રોડ નજીક આવેલ માધવ મિલન રાધે કૃષ્ણ ગૌશાળા નજીક આવેલ દેવી પૂજકના વર્ષ જૂના સમાધિ સ્થાન સ્મશાનમાં સરકારશ્રીની આવાસ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેની જાણ દેવી પૂજક સમાધને થતા સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ જવાબ ન મળતા દેવી પૂજક સમાધ દ્વારા છેલ્લા ત્રણ દિવસોથી દિવસ રાત પુરુષો અને મહિલાઓ ઉપવાસ પર બેઠા છે. દેવી પૂજક સમાધિ સ્થાન સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતાં દેવી પૂજક સમાધની લાગણી દુભાતા દેવી પૂજક સમાજ એવી માંગણી કરી રહ્યા છે કે એને કોઈ પણ જગ્યાએ આવાસ યોજના બનાવવામાં આવે. તેમ છતાં જો દેવી પૂજક સમાધિ સ્થાન સ્મશાનમાં જ આવાસ યોજના બનાવવામાં આવશે તો સૌરાષ્ટ્રભરના દેવી પૂજક ભરાવ ઉગ્ર આંદોલન કરી રસ્તા રોકો આંદોલન તેમજ મરણીયા પ્રયાસ કરવા, શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી પણ દેવી પૂજક સમાજ પર આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર દેવી પૂજક નો કાર્યક્ષેત્ર ભારત નો દેવી પૂજક સમાજ નો પ્રમુખ છું અને અમારા દેવી પૂજક સમાજ ના લાગણી દુભાતી હોય અને આજ વર્ષોથી આ 70 વર્ષથી અમારી સમાધિ અમારા દેવી પૂજકની અહીં હોય અને અમારી જગ્યા હોય અને કોઈ સરકારી જગ્યામાં જે બાંધકામ કરતા હોય ત્યાં કોઈ અમારે નડતર રૂપ છે નહીં. અમારે બારોબાર અમારી જગ્યા છે, જી છે, એટલી જ જગ્યા માટે અમે અમારી માંગણી છે કે જો માન્ય શ્રી મુખ્યમંત્રી એમ ગુજરાત સરકારને એટલું અમે કહેવામાં આવે છે કે જો અમારી લાગણી દુભાવશો તો અમે ઉગ્ર આંદોલન ઉપાડશું, તેમ રસ્તા પર રોકી દઉં, આ સાધન હાલમાં નહીં જઈએ એ કોઈ તે મરણીયા પ્રવાસ પણ કરશું અને કેરોસીન સાટીને આત્મવિલોપન પણ કરશું. તેથી અમારા સમાજ પર તે લાગણી દુભાવવાની કાર્યવાહી ન કરે અને એ રીતે જે કામ કરતા હોય એ રાજ્ય બાજુમાં કરે અને જગ્યા રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ.